તો 11th 12th સ્ટુડન્ટ જે પીસીબી હોય, ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી, તો આ ત્રણેય સબ્જેક્ટ તો એ 2 વર્ષ સ્કૂલમાં ભણતા જ હોય છે. તો સ્કૂલમાં એ ભણે તો એ સિલેબસની સાથે સાથે નીટની પ્રિપેરેશન થઈ જાય એમની? નીટની પ્રિપેરેશન એટલે સી, નીટ કોઈ અલગ કોઈ નવું ભૂત નથી. આ નીટની પરીક્ષા એક એમસીક્યુ બેઝડ પરીક્ષા છે. જ્યારે સ્ટુડન્ટ 11th સ્ટાન્ડર્ડના પહેલા દિવસથી જ્યારે ભણવાનું શરૂ કરે છે ત્યારે એક વિઝન હોય છે, એક ઈચ્છા હોય છે. 10મા ધોરણનો વિદ્યાર્થી હજુ નાનું છે ઉંમરમાં, એને ખબર નથી કે એને શું કરવાનું, પણ એની ખાલી એક ઈચ્છા છે કે એના ઘરનું એક વાતાવરણ છે અથવા ઘરમાંથી એને એવું ગાઈડન્સ આપવામાં આવે છે કે બેટા આપણે આ ડૉક્ટર બનવું છે. યા તો વિદ્યાર્થીને ઘણી વખત આપણે પૂછીએ છીએ, બેટા તારી ઈચ્છા છે ને તો બાયોલોજી લે, અને કેમ તારે બાયોલોજી લેવું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આપણને એવું કહેતા હોય છે કે ભાઈ મારે ડૉક્ટર બનવું છે. તો અમે કહીએ બેટા તો પછી તારે નીટની પરીક્ષા આપવાની છે. તો નીટની પરીક્ષા માટે આપણે એવું કહીએ છીએ કે ભાઈ 11મા ધોરણથી તમારે એની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. નીટ એ એમસીક્યુ બેઝડ એક્ઝામ છે, બીજું કાંઈ નહીં.